ख्रिस्तमा वाला भाइयों बहनों स्वजनों, दर वर्षे समग्र धर्मसभा 18 मार्च ना रोज यरुशालेम ना संत सिरिल नो त्यौहार उजवे छे। इतिहासकार बटलर अनुसार तेमनो जन्म ईस्वी सन 315 मा यरुशालेम शहर अथवा तेनी आसपास थयो हतो। तेमणे पुरोहित शिक्षण पूरू कर्या पछी बिशप मक्डोनियसे तेमने यरुशालेमना उपयाजक बनाव्या। बिशप मैक्सिमुसे 8 वर्ष पछी तेमने पुरोहित दीक्षा आपी। 350 मा धर्माध्यक्ष मैक्सिमुसना मृत्यु पछी संत सिरिलले यरुशालेमना धर्माध्यक्ष बनाव्या। इतिहासकार सोजबेन अनुसार यरुशालेमना बिशप बन्या पछी यरुशालेममा ते समये लोकोनी स्थिति घणी दयनीय हती। लोकोनी पासे खावा माटे भोजन न हतो। लोकोने केटलाय प्रकारनी मुश्किलियोनो सामनो करवो पड़तो हतो। संत सिरिल ए विचारी रह्या हता के तेओ घणा जाहोजलालीमा रही रह्या छे, तेमनी पासे खावा माटे बधुं छे, ज्यारे तेमना धर्म प्रांतना लोको भूखे मरी रह्या छे। ત્યારે સંત સિરિલે ચર્ચની સંપત્તિ વેચવાનો નિર્ણય કર્યો। ચર્ચમાં જે કિંમતી સામાન પડ્યો હતો, જે ભેટ સોગાદો હતી, તેને વેચીને તે રૂપિયાથી તે લોકો માટે ભોજન ખરીદ કરીને આપતા હતા। ઈસવી સન 357માં સંત સિરિલના વિરોધી અકીઓસે એક સભા બોલાવી, પણ તે સભામાં સંત સિરિલને બોલાવ્યા નહીં અને તેમની પર ખોટા આરોપ લગાવ્યા કે તે ચર્ચની સંપત્તિ વેચી રહ્યા છે અને તેમને ત્યાંથી જતા રહેવાનું કહ્યું। સંત સિરિલ યરુશલેમ છોડીને તારસિસ ગયા અને બિશપ પાસે જઈને રહેવા લાગ્યા। ઈસવી સન 359માં એક બીજી સભા બોલાવવામાં આવી અને અકીઉસના આરોપોનું ખંડન કરવામાં આવ્યું અને ફરીથી સંત સિરિલને સન્માન તેમજ આદર આપવામાં આવ્યો। ઈસવી સન 1883માં સંત સિરિલને પોપ લિયો 13મા દ્વારા ડોક્ટર ઓફ ધ ચર્ચ તરીકે જાહેર કરવામાં આવ્યા। તેમનું મૃત્યુ 386માં યરુશલેમમાં થયું, ત્યારે તેમની ઉંમર 73 વર્ષની હતી। પેલેસ્ટિયન ક્રિશ્ચિયન કોમ્યુનિટીમાં તેમનું ખૂબ જ માન છે। સંત સિરિલે ધર્મ શિક્ષણ અંગેના પાઠ તૈયાર કર્યા, જે આજે પણ એટલા જાણીતા છે। તેઓ ધર્મ વિદ્યાના શાસ્ત્રી ગણાય છે। આવો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આજે આપણે સંત સિરિલની મધ્યસ્થિતિ પ્રાર્થના કરીએ કે આપણે પણ એ ચીજ વસ્તુઓને વેચીએ જેનાથી કોઈ ગરીબનું પેટ ભરી શકીએ અને લોકોમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ જાગૃત થાય તેવા પ્રયત્નો કરીએ। અને આવો આપણે એ માટે વિશેષ રીતે પ્રભુ ઈશુને પ્રાર્થના કરીએ। જય ઈશુ, આમીન।